કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 નો વિષય ગણિત અભ્યાસ કરી રહ્યા હતા. તો ધોરણ 7 ના પાઠ 2 માં આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો સ્વાધ્યાય 11.1 ના અમુક પદ્ધતિના દાખલાઓ શીખીશું, બરાબર છે? અને બાકી રહેતા દાખલા એ તમારી બાકી નોટમાં હોમવર્ક રહેશે. તો શરૂ કરીએ સ્વાધ્યાય 11.1. દાખલો પહેલો, જમીનનો લંબચોરસ ટુકડો છે જેની લંબાઈ 500 મીટર છે, પહોળાઈ 300 મીટર છે. અને તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારે જમીનના લંબચોરસ જે ભાગની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો આપણે જોઈએ, બરાબર, ક્ષેત્રફળ શોધી અને એની કિંમત પણ શોધવાની છે. તો આપણી પાસે આ જમીનનો એક લંબચોરસ જે ટુકડો છે એની વાત કરી રહ્યો છું. લંબચોરસ ટુકડો અને લંબાઈ અને પહોળાઈ આપણે એક ક્ષેત્રફળ શોધીશું, ક્ષેત્રફળ શોધવાના છે. તો ક્ષેત્રફળ બરાબર આપણે લંબચોરસ ક્ષેત્રફળ એ આપણે જાણીએ છીએ કે લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ આપણી પાસે છે 500 મીટર, પહોળાઈ આપણી પાસે છે 300 મીટર, 5 તેરી અને 15, 1, 2, 3 અને 4, 150,000 ચોરસ મીટર. કારણ કે આપણે ક્ષેત્રફળ શોધવા માટે ચોરસ મીટર, આ થયું આ લંબચોરસ જમીન જે ટુકડો છે એનું ક્ષેત્રફળ 150,000 ચોરસ મીટર. હવે શું કહે છે કે તમારે આગળ જો 1 મીટર જમીનની કિંમત રૂપિયા 10,000 હોય તો બરાબર છે એની કિંમત શોધવાની છે. બીજો પાર્ટ, આ પહેલો પાર્ટ આપણે પૂરો કર્યો. 1 મીટર એક ચોરસ મીટર છે, કારણ કે ક્ષેત્રફળ છે. 1 ચોરસ મીટર જમીન જે છે એની કિંમત 1 ચોરસ મીટર જમીનના ટુકડાની કિંમત કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. 10,000 ચોરસ મીટર જમીનના ટુકડાની કિંમત જો રૂપિયા 10,000 હોય તો આપણે કિંમત શોધીશું. ઓકે, તો હવે આપણે આગળ બનાવીએ. 1 ચોરસ મીટર જમીનના ટુકડાની કિંમત રૂપિયા 10,000 હોય તો આપણી પાસે 150,000 ચોરસ મીટર જમીનના ટુકડાની કિંમત કેટલી હશે? માટે પ્રશ્ન, 1 ચોરસ મીટર જમીનના ટુકડાની કિંમત જો રૂપિયા 10,000 હોય તો આપણી પાસે 150,000 ચોરસ મીટર જમીનનો ટુકડો છે એની કિંમત શોધવી છે. તો ગુણાકારનો સમાન છે, ગુણાકાર કરી નાખે. 150,000 ગુણ્યા 10,000. 150,000 ગુણ્યા 10,000 જેટલી થશે. તો તમે જોઈ શકો છો, 15 એકા 15 1 2 3 4 5 6 7 8 ફરી વાર 1 2 3 4. તો અહીંયા આપણે એકમ દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ કિંમત તમારે ચૂકવવી પડે રૂપિયામાં, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિના દાખલાઓ તમે ખૂબ સારી રીતે ગણી શકો મને આશા છે. હવે હું તમને એકાદો પરિમિતિ આધારિત દાખલો શીખવીશ, બરાબર છે? ચોરસ ભાગ છે એની પરિમિતિનો બીજો દાખલો એક શીખી દો, અથવા તો આગળ જોઈએ હજી બીજા દાખલાઓ. ચલો પાંચમો એક દાખલો શીખી લો, વાંધો નહીં. બે અલગ અલગ પણ ક્ષેત્રફળ
આજ ક્ષેત્રફળનો દાખલો તો આપણે શીખી લીધો, હવે હું તમને પરિમિતિ આધારિત એક દાખલો શીખવું. તો ચલો બીજો દાખલો જોઈએ, કારણ કે એમાં પરિમિતિ છે. તો દાખલા નંબર 2 તેની માહિતી લઈએ. દાખલો બીજો, દાખલો બીજો જોઈશું. અહીંયા તમને આપ્યું છે કે જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. દાખલો બીજો, પરિમિતિ તમને આપી છે ચોરસની, પરિમિતિ ચોરસ ભાગ છે, ચોરસની પરિમિતિ આપી છે અને પરિમિતિ છે, પરિમિતિ તમને જે આપી છે પરિમિતિ છે 320 મીટર. ચલો 320 મીટર પરિમિતિ આપી છે. હવે આ જે ચોરસ ભાગ છે એ ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. ચોરસ, ચોરસ ભાગનું ક્ષેત્રફળ માટે પ્રશ્ન. હવે એક ચોરસ ભાગ છે, આ ચોરસ ભાગની ચારે બાજુના માપનો સરવાળો 320 મીટર થાય છે. 320 મીટર થાય છે. હવે તમને એવું કહે છે કે તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. હવે ચોરસ ભાગની ક્ષેત્રફળ શોધવું છે, બરાબર છે, તો આપણે ચોરસ ભાગના ક્ષેત્રફળ પાસે જઈશું. ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો બાજુ ક્યારે મળશે? તો તમારી પાસે પરિમિતિ છે, એ પરિમિતિને 4 વડે ભાગશો, કારણ કે પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 4. 4 વડે ભાગશો કારણ કે ચોરસની ચારે બાજુનો માપનો સરવાળો એ તમને ખબર છે 320 મીટર છે. શા માટે? કારણ કે પરિમિતિ એટલે ચોરસની ચારે બાજુનો માપનો સરવાળો. હું 320 છે કે 320 ને જો હું 4 વડે ભાગી નાખીશ, 4 × 8 = 32, એક બાજુનું માપ તમને મળશે 80 મીટર. 80 મીટર. હવે તમે આ ભાગનું ક્ષેત્રફળ શોધી શકો. તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ તમને મળી શકશે, ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું કરશો તમે? બાજુ ગુણ્યા બાજુ અથવા L ગુણ્યા L. હવે તમને L તો મળી ગયું છે 80. 80 ગુણ્યા 80, 88,64,6400 ચોરસ મીટર. આ છે ચોરસ ભાગનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમે આ પદ્ધતિ ખૂબ સારી રીતે દાખલા ગણી શકશો. હવે હું તમને સ્વાધ્યાય 11.2 ના અમુક પ્રકારના દાખલા શીખવું. અહીંયા સુધી તમે ખૂબ સારી રીતે સમજી રહ્યા છો. સ્વાધ્યાય 11.2 પાસે જઈએ. 11.2 એનો અમુક પ્રકારના દાખલાઓ શીખવા પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 11.2 માં તમે લઈ જાઉં છું. અહીંયા તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ આધારિત દાખલા છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. એક દાખલો પહેલો શીખી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, હમણાં આપણે સૂત્ર લખીશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ રદ થશે. તો પેલા આપણે આકૃતિ દોરીએ. તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ પ્રકારનો એક ચતુષ્કોણ આપેલો છે, જેમાં તમને આ કાટખૂણો છે, બરાબર છે. હવે આપણે એમાં કિંમત મૂકવાની છે. આ ચતુષ્કોણ છે જેની લંબાઈ 7 સેમી છે. લંબાઈ 7 સેમી છે અને તમને જેની પહોળાઈ છે એ 4 સેમી આપેલી છે. પહોળાઈ 4 સેમી આપેલી છે.
ओके तो समझो बच्चों तुम क्षेत्रफल शोधो होय तो लंबाई गुणिया पहोळाई जेटलो थशे लंबाई गुणिया पहोळाई जेटलो थशे तो आ सूत्र मां किंमत मूकीए लंबाई गुणिया पहोळाई ओके तुम्हारी पासे लंबाई छे ए लंबाई तुमने आपेली छे 7 सेमी पहोळाई तुमने आपी छे 4 सेमी तो लंबाई बराबर 7 सेमी लेसु पहोळाई बराबर 4 सेमी लेसु 4 7 ने 18 20 चौरस सेमी आ पद्धति है तुमने समांतर चतुष्कोण दाखला साध्य गणी શકશો હવે હું તમને આગળ લઈ જાઉં છું તમારે એના પેટા દાખલાઓ એ આપણે શીખવાડ્યો છે દાખલા બીજા પાસે જઈશું દાખલો બીજો આ તમારા જે પહેલો દાખલો હતો એનો પેટા એ દાખલો મે તમને શીખવ્યો પેટા એ દાખલા બીજા પાસે જઈએ દાખલો બીજો અહીં આપણે એક ત્રિકોણ આપ્યો છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે બીજા અધ્યાયે તમને શીખવ્યો છું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે તમારી પાસે પાયો અને વેલ હોવો જોઈએ પાયો એટલે કે d અને વેલ એટલે કે ઊંચાઈ બરાબર છે બી અને એ જોવો છે તો તમારી પાસે એક ત્રિકોણ અહીં આપેલો છે એ ત્રિકોણ હું ડ્રો કરું છું આવો એક ત્રિકોણ છે બરાબર છે હવે આ ત્રિકોણ છે જેમાં પાયો 4 સેમી તમને આપેલો છે 4 સેમી પાયો આપેલો છે અને વેલ ઊંચાઈ તમને આપી છે એ છે 3 સેમી કેટલા સેમી 3 સેમી તો આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ ઓકે કિંમત મૂકીએ આ 1/2 મલ્ટીપ્લાય બાય પાયો કેટલા સેમી છે તો કે પાયો છે 4 સેમી છે અને વેધ કેટલા સેમી છે 3 સેમી છે ચલો બંને કિંમત મૂકી દઈશું તો પાયો તમારી પાસે 4 સેમી માપ ધરાવે છે વેલ 3 સેમી માપ ધરાવે છે તમે જોઈ શકો છો 2 2 4 થશે 2 2 4 થશે 3 2 6 કેમાં કે 4 6 4 સેમી એ તમારા જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિના દાખલાઓ જાતે ગણી પૂર્ણ કરો બધું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય બાય તમારું હોમવર્ક લખું છું વર્ગમાં ચલાવેલા અહીંયા હોમવર્કની નોંધ કરાવું છું પાકી નોટમાં સ્વાધ્યાય 11.1 અને 11.2 પૂર્ણ કરો ચલો તમારું હોમવર્ક સમજી ગયા છો બધા જે સૂત્ર આપેલા છે મેં તમને સરસ રીતે સૂત્ર લખા દીધા છે તમે પાકા પણ કરી દીધા છે વ્યાકે પણ પાકી કરી દેશે જેથી તમને ખૂબ સારી આવશે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું ત્યાં સુધી આવજો બાય